ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે સુરત શહેરમાં ત્રિપાંખ્યો જંગ છેડાઈ ગયો છે, જેમાં આજરોજ કોંગ્રેસના ઉમેદવાર વોર્ડ નંબર 21ના ઉમેદવારો પોતાના વિસ્તારમાં પ્રચાર કરવા નીકળ્યા હતા ત્યારે આ ઉમેદવારોને કઈ રીતનો પ્રજાનો સાથ સહકાર મળી રહ્યો છે તે સાંભળીએ. જે આપના વિસ્તારમાં પ્રજાજનોનો કેવો સાથ સહકાર અને પ્રતિસાદ મળ્યો? એકદમ સારો. અમે જઈએ એટલે અમારું સ્વાગત કરી નાખે એને કે આવો હવે તમે આવશો ને, કંઈ વિકાસ જેવું લાગશે એમ કે ભાજપવાળાએ તો કંઈ વિકાસ જેવું કંઈ, ખાલી પૈસા ભેગા કર્યા છે, અમારા જ પૈસા અમારાથી જ દુઃખી થયા છે અમે. જી આપનું નામ? અને હું મોના સંજય સિંહ, 21માંથી ઉમેદવારી કરી છે કોંગ્રેસમાંથી. જી આપનું નામ અને આપનું વોર્ડ? રેણુકાબેન ગોવાલિયા, અને હું વોર્ડ નંબર 21માંથી ઊભા રહી છું. અને હું મારી લડત છે ગરીબોને વિકાસ આપવાની અને વેરા દંડ વધારા માટે, ઓછું કરાવવા માટે, લાઇટ બિલમાં ઓછું કરાવવા માટે, ને તાપી સુધી તકીને અમે પહોંચીશું, જીતીશું. તો જી તમારા વિસ્તારમાં કઈ રીતના પ્રશ્નો હાલમાં ઊભા છે અને લોકો તમારી પાસે હાલ શું આશા રાખી રહ્યા છે? અમારી આશા એ લોકો રાખી રહ્યા છે કે અમે કઈ જીતીને આવીશું તો કઈ બી વિકાસ નવું પરિવર્તન લાવીશું. તમારા વિસ્તારમાં તમામ જે પ્રાથમિક સુવિધાઓ હોવી જોઈએ તે તમામ મળી રહી છે લોકોને? એ આવી એવું તો કઈ વસ્તુ મળી નથી રહી. જે આપનું નામ અને આપનું વોર્ડ? હું સુભાષ પટેલ, વોર્ડ નંબર 21માંથી લડી રહ્યો છું કોંગ્રેસ પક્ષ તરફથી. જી તમારા વિસ્તારમાં કેવી સમસ્યાઓ છે અને લોકોનો પ્રતિસાદ કેવો છે? બેન વાત કરું ને, પ્રતિસાદમાં તો વાત જ કરવાની એ ગમતી નથી મને, કેમ કે એટલી બધી સુવિધાઓ લેડીઝ લોકો મોંઘવારી માટે બૂમ પાડે છે આપણે કે ભાઈ તમે આવો અમને મોંઘવારી ઘટાડો, ને જ્યાં જ્યાં અમે લોકો જઈએ છીએ ત્યાં અમને સારો પ્રતિસાદ મળે છે. જી આપનું નામ અને તમારો? ગૌરાંગ કુમાર અરવિંદભાઈ પટેલ, વોર્ડ નંબર 21, સોનીફળિયા, નાનપુરા, આઠવા પીપલોદ. હાલ પ્રચાર દરમિયાન ઘણા યુવાનોને લગતી સમસ્યાઓ છે. SMCમાં ભરતી નથી થતી, કશે ને કશે પ્રાથમિક સુવિધાઓ જેવી કે સાફ સફાઈ, ડ્રેનેજ, સ્ટ્રીટ લાઇટના પ્રોબ્લેમો, એવા અનેક મુદ્દાઓ લોકોને પાસેથી અમને જાણવા મળ્યા છે. અને ક્યાંક ને ક્યાંક જો ચૂંટાઈને આવીશું તો તાત્કાલિક પહેલાં એક મહિનાની અંદર પ્રાથમિક સુવિધાઓ આ વોર્ડની અંદર કઈ રીતના પૂરી કરવી તે માટેની અમારી પૂરેપૂરી તૈયારી છે. ને બીજો મુદ્દો, જે લોકડાઉનમાં લોકોએ ઘરે બેઠા હોવા છતાં પણ તેમણે કશે ને કશે વેરો ભરવો પડ્યો હતો, પ્રાથમિક તબક્કે તે વેરો કશે ને કશે માફ થશે તે અમે બાહેધરી આપીએ છીએ. અને ભારતીય જનતા પાર્ટીનું આ વોર્ડમાંથી પતન નક્કી જ છે. જી હાલ મોંઘવારી વધી રહી છે તેના બાબતે તમે શું કહેશો? હવે જે આ મોંઘવારી વધી રહી છે દેશભરમાં, એ મોંઘવારી GDP ઉપર હોય છે. જેમ અર્થવ્યવસ્થા જેમ ઘટતી જાય છે એના કારણે મોંઘવારી વધતી જાય છે. પણ આ સરકારમાં ખરેખર મોંઘવારીને એ લોકો સમતોલન કરી શક્યા નથી, કારણ કે અનપર અને ગવાર લોકો બેસીને રાજ કરી રહ્યા છે. એ લોકોને માત્ર એક જ વસ્તુ દેખાય છે કે આપણે કોઈકના જીતેલા ઉમેદવારોને કેવી રીતે ખરીદવા અને કેવી રીતે એ લોકોને સરકારમાંથી ઉખેરવા, બસ એ જ કામ કર્યું છે. અને જીવનમાં આ લોકોએ કોઈ સુવિધાનું જે માત્ર ને માત્ર ઝીરો છે. આજે વિકાસના નામે પણ આજે બિંદુ છે, આજે ગુજરાત એક છે એવી પરિસ્થિતિમાં છે કે લોકો કહે છે કે કોંગ્રેસ આવે છે અને અમે પણ કહે છે કે કોંગ્રેસ આવે છે. આજે એક સુવિધા પણ એ લોકોએ ઉપલબ્ધ કરી નથી. આજે વેરા બિલમાં જે 100% એ લોકો ગણતરીમાં મૂકે છે, જ્યારે કોંગ્રેસનું શાસન હતું એ દરમિયાન 35% ઉપર આજના ગણતરી પ્રમાણે ચાલતું હતું, ને આજે 1000% વેરા બિલમાં વધારો થયો છે. જી તમારા વિસ્તારમાં જ્યારે તમે ફરી રહ્યા છો પ્રચાર માટે તો લોકો કેવા પ્રશ્નો રજૂ કરે છે? અમને અમારા વસ્તારમાંથી અમારા જે વેચનાર બાઈઓ છે તે કહે છે કે ભાજપ આવ્યા પણ આજ તકીને આ ગંદકી માર્કેટમાંથી ઉઠી નથી, તમે આવો તો અમારી આ ગંદકી ઉઠાવો ને અમારું કંઈ નવું પરિવર્તન કરો. અમે જીતીને આવીશું તો અમારું ગરીબ બાઈનું અમે પહેલાં પરિવર્તન કરીશું. એક મહિલા ઉમેદવાર તરીકે તમે સ્ત્રીઓ માટે કયા પ્રશ્નો? મહિલા તરીકે તો અમે મહિલાનું બધું કરવા રાજી જ છે, જીતીને આવીશું એટલે નવું પરિવર્તન તો કંઈ ને કંઈ નવું લાવીશું જ અમે. હાલમાં મોંઘવારી ઘણી વધી રહી છે, જો તમે ચૂંટાઈને આવો તો મહિલાઓ માટે સરકાર પાસે શું શું રજૂઆત? ગેસના બાટલા આટલા મોંઘા થયા છે એ સસ્તા કરીશું, ને શાકભાજીના ભાવ, તેલના ભાવ જે આજે જે 800 રૂપિયાના હતા તે આજે 2500ના મળતા થઈ ગયા, એટલે ઘર ચલાવવાનું લેડીઝોને એટલી બધી મોંઘું પડી ગયું છે. ભણતર તમે જોશું હશે તો ભણતર બી કેટલું મોંઘું, સ્કૂલ ફી, ટ્યુશન ફી, એટલે લોકો ક્યાંથી ઘરમાં એ કરે કે છોકરાઓને ભણાવે.
જી તમે હમણાં પ્રચાર કરવા નીકળો છો તો તમારા વિસ્તારમાં કઈ સુવિધાઓ પ્રાથમિક સુવિધાઓનો અભાવ દેખાય આવે છે? રોડ રસ્તા તો હજી ખરાબ લાગે છે, બરાબર. ડ્રેનેજ લાઈન ગટરના પાણીમાંથી જ અમે જતા હતા. બે ચાર જગ્યાએ એવી જગ્યા ગયા તે ગટરના પાણીમાંથી ગયા અમે લોકો, બરાબર. માછીવાડમાં અમે લોકો જોઈ જગ્યા, કચરાના ઢગલા. એ બે બાયો અમને કહી કે ભાઈ આ હટાવો તમે, આ વખતે અમે તમને વોટ ચૂંટીને લાવવાના છે. જી તમે એક યુવા નેતા છો તો તમે હાલમાં જે બેરોજગારી છે એ બાબતે અમારા મેનિફેસ્ટોનો પહેલો જ સૌથી મુદ્દો છે કે જેવું અમે જીતાઈને આવીએ અને કોંગ્રેસનું બોર્ડ બનશે તો પ્રાથમિક 100 દિવસની અંદર ખાલી પડેલી તમામે તમામ જગ્યા ભરી દેવામાં આવશે. ત્યારબાદ જે BRTS છે તેની અંદર વિદ્યાર્થીઓને સંપૂર્ણ માફી ટેક્સમાં આપવામાં આવશે, ઉપરાંત યુવાઓને કશે ને કશે ભરતીઓમાં પ્રાથમિકતા આપવાનો અમારો મુખ્ય એજન્ડા રહેલો છે. ને અમે આજે નળનું સુવિધા કરવા માટે બધા ગરીબરી ઘરોમાં કાલે અમે ફરવા ગયા હતા તો પાણીના લીધે બી અમને કીધું કે ગંડાટું પાણી આવે છે, પાણી આવતું નથી, એની બી અમે ચૂતાવીને આવશું તો અમે પૂરીપૂરી પરિવર્તન લાવીશું અને ગરીબ ભાઈ લોકોને મદદ કરીશું. જી તમે સાંભળ્યું તેમ હાલ વોર્ડ નંબર 21ને પ્રજાજનો પરિવર્તન ઈચ્છી રહી છે. તેઓ લોકો ઈચ્છે છે કે હાલ કોંગ્રેસ ચૂંટાઈને આવે અને તેઓના પ્રાથમિક સુવિધાનો જે અભાવ છે તે કાર્યો કરે અને અનેક કાર્યો કરી તેઓને તમામ સુવિધાઓ અપાવે. કેમેરામેન રવિ બેન્દે સાથે સોનાડિયા માલવિકાનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. વિકાસ ખરેખર ખાડામાં જ થયો છે અને વિકાસ હંમેશા ખાડામાં જ રહેવાનો છે. કેમ કે આ સરકાર એવી છે કે લોકો તંત્રને કેમ ઉલ્લુ બનાવવું અને વિકાસને ખાડામાં રાખીને કેમ લોકોને ઊંડા ઉલટા ચશ્મા પહેરાવવાના એ એમને જ આવડે છે. આ સરકારમાં ભ્રષ્ટાચાર અને લોકોને ઉલ્લુ બનાવવાના કામ જ થયા છે. આજે 900 કરોડ રૂપિયા ટ્રાફિક શુદ્ધિકરણ માટે જે 2 વર્ષ પહેલાં પાસ થયા હતા એ 900 કરોડ રૂપિયા કાં ચપાછપ થઈ ગયા એ ખ્યાલ પડ્યું નથી. અને જે આજે જે ગોજવાડાની જે એ લોકોએ ડ્રેનેજ નાખી છે તાપી નદીમાં એમને પણ એ લોકો શુદ્ધિકરણના નામે ગણતા હોય છે. એટલે આ લોકો શુદ્ધિકરણના નામે પણ માત્ર ને માત્ર ગુજરાતની પ્રજા પાસે પૈસા જ પડાવતા આવ્યા છે. વિકાસ ભાજપના નેતાઓનું થયું છે અને ભાજપના નેતાઓનું જ થશે. એ અમે શોધવા માટે જઈ રહ્યા છીએ અને આ વખતે પબ્લિક અને ગુજરાતની જનતા પોતે વિકાસ શોધીને એ લોકોને બતાવશે કે આ વિકાસ છે એ વિકાસ કોંગ્રેસના નામે હશે. એ વિકાસ નરેન્દ્રભાઈ દામોદરદાસ મોદીના ખિસ્સામાં ગયો છે. અને આજે CR પાટીલ સાહેબ એમ કહે છે કે અમે 120 સીટ જીતીને લાવીશું. હવે CR પાટીલ સાહેબને અમે કહીએ છીએ કે CR સાહેબ તમારી 40 આવે ને 40 તો પણ તમારા માટે ઘણું સારું છે. આ વખતે ગુજરાત જાગ્યું છે, સુરત જાગ્યું છે અને જાગતું રહેશે. અને તમને ચેલેન્જ કરે છે ગુજરાત કે તમને 40 સીટથી વધારે નહીં મળે. એ વિકાસ અમે રોડ રસ્તા ડ્રેનેજ સિસ્ટમ લાઇટ સ્ટ્રીટ અને લોકોના મનોબળથી જ શોધીને લાવીશું.